મિત્રો નમસ્કાર. અસત્યની સામે લડતા લડતા માણસે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે તે પોતાને ખોઈ દેવો જોઈએ નહીં, પોતાની સહજતાને ભૂલી જવો જોઈએ નહીં. કારણ કે સામે લડવાવાળો માણસ હોય ને, એને સાધનની પવિત્રતાની ખબર હોતી નથી. એના હાથમાં તો જે સાધન આવ્યું, દગો કરવાનો થાય, જે કરવું પડે એ ષડયંત્ર રચી દેશે. પણ સામેના આપણે કુદરતને ધ્યાને રાખીને એની સામે લડવાનું છે. એટલે અસત્યની સામે કેમ લડવું જોઈએ? લખ્યું છે, આવેગને સંભાળો. હંમેશા આવું થાય ને ત્યારે આપણા પોતાના આવેગોને સંભાળી રાખવું જોઈએ. આપણે અંતે માણસ છીએ, આપણને એમ થાય કે હવે આને બતાવી દઈ, કરી દઈ, એક વખત આને પરચો બતાવી દઈ, આવું થાય. એટલે આવેગોને સંભાળવો, બોલવાના શબ્દોને બોલતા પહેલાં થોડી ઘણી વાર ગળે અટકાવીને રાખાવી દેવા. કોઈ પણ માણસને આ આપણે વિવાદમાં ઉતરીએ એટલે બધું જ બોલી નાખવાનું નહીં, થોડુંક ગળે અટકાળી રાખવાનું. બની શકે કે આપણે બોલીએ છીએ એ આપણને પાછળથી પસ્તાવો પણ કરાવે. 100% ખબર હોય કે તેમાં સામેનાનો જ વાંક છે તો પણ કહેવાની રીત સંપૂર્ણ શિષ્ટ રાખવી જોઈએ. સત્યની સાથે તમે હોવો અને સત્ય તમારી સાથે હોય તો પછી છીસરા પ્રપંચીઓ કે ષડયંત્રકારીઓને ભસવા કરડવાની દાજ ન રાખવી. તેઓને તમારું ચરિત્ર અને તેઓનું જ કુદરત તેને જડબાતોડ જવાબ આપી દેશે જ. એનું ચરિત્ર અને આપણું ચરિત્ર આ બે બહુ મહત્વનું છે. બે કુદરત છે, આપણું ચરિત્ર એ કુદરત છે, એનું ચરિત્ર એ કુદરત છે. આ બંને જવાબ આપતા હોય છે અને એ જડબાતોડ જવાબ એને આપી દેતા હોય છે. આ રીત પુરાણી છે. ઋગ્વેદી ઋતની આ ઋગ્વેદમાં જે ઋત શબ્દ છે એ આ રીત છે. કેટલીક બાબતોને સાક્ષી ભાવે ફક્ત નિહાળો અને સમતા ભાવ રાખો. સમતા બહુ જરૂરી છે. ન ચંચળ બનો, ન કોઈ તરફ વધુ અને કોઈ તરફ ઓછું ઢળો. સ્થિર રહીને જુઓ, શાંતિથી જુઓ. ફક્ત જોવાથી વાત સમજાઈ જશે અને સમસ્યાનો માર્ગ પણ મળી જશે. એક નિહાળતા રહીએ ને, સાક્ષી ભાવે જોવો ને, તો જે સમસ્યા છે ને એ સમસ્યા ઓટોમેટિકલી એને થાળે પડી જશે. પણ શાંતિથી આવેગમાં આવીને વિહ્વળ થઈ અને તરત એનો જડબાતોડ જવાબ આપવા માટે આવેગી ન બની. ઊંચે અવાજે બોલવા કરતાં મક્કમ સ્વરે સત્યને ઉચ્ચારવું. સત્યની તાકાત ઊંચા અવાજ કરતાં ક્યાંય વધુ છે. જોર જોરથી અને વારંવાર ખોટું બોલવાથી સત્ય બદલી જતું નથી. સત્ય હંમેશા સત્ય જ રહે છે. બસ તમે અડગ રહો અને સાધન કરતાં સાધ્ય પર વધુ ભરોસો રાખો. શબ્દ બોલવાની ના નથી, સત્યએ સત્યની વાત કરવી જ જોઈએ. સત્યએ મૌન પાડવાની જરૂર નથી, કિંતુ સત્યએ આવેગી ક્યારેય ન બનવું જોઈએ. હિંસા કરવી નહીં, ઢીલાપોચું થવું નહીં, મક્કમ અને મજબૂત થઈને ટકવું અને સામે ટટ્ટારવું. અસત્ય લાકડીથી નહીં, આંખથી ડરે છે. અસત્ય લાકડીથી નથી ડરતું. જેટલું એક સત્યવાદી માણસ એક વખત એની સામે જુએ અને એ આંખમાં જે ડર લાગે, અસત્યને સત્યની આંખનો ખૂબ ડર હોય છે. એટલે અસત્ય લાકડીથી નહીં, આંખથી ડરે છે. તે ઈશારો સમજે છે, ઈશારો કાફી છે એમને. તેને આખી ફોજનો ભય નથી લાગતો. અસત્ય હોય ને એને મોટી ફોજનો ભય ન લાગતો હોય, પરંતુ કોઈ અડિયલ એકલા માણસની નિર્ભયતાથી તેને રાત્રે ઊંઘ આવતી બંધ થઈ જતી હોય છે. તમે અસત્યની સામે ઝૂકો નહીં, બસ આ સત્યનું બળ છે. અસત્યની સામે જેદી સત્ય ટકરાય છે તેદી અસત્યને દંભ કરીને નિર્ભયતાનું નાટક કરવું પડે છે. જેદી અસત્યની સામે સત્ય ટકરાય છે તેદી અસત્યને
હું નિર્ભય છું એવું બોલવું પડે ને એવો દંભ કરવો પડે છે. આ સત્યની તાકાત છે. અસત્ય ખરેખર તો અલ્પકાલીન હોય છે, અસત્ય અલ્પકાલીન હોય છે, પરંતુ જે દિવસ સુધી તેને સત્યની સામે વાસ્તો નથી પડતો ત્યાં સુધી તેની પીપુળી વાગ્યા રાખે છે. પરંતુ જે દી કોઈ ખરા અર્થની શીલ તેની સામે આવીને ખડું થઈ જાય તે દી રાવણ જેવો જેવા રાવણને પણ પવનના ઝોકાથી ધડકન લાગવા લાગે છે, એને બીક લાગે, પવનનો ઝોકો લાગે તો એ રાવણ જેવા રાવણને પણ જો એની સામે સત્ય ટકરાઈ જાય ત્યારે. અસત્ય તલવારના બળથી નહીં પરંતુ સત્યના ભયથી ત્રસ્ત અને પરાસ્ત થાય છે. એકવાર સત્ય આંખમાં આંખ નાખીને જુએ છે તે શબ્દના ધ્વનિમાં ભલે ગુંજ ન હોય પરંતુ અસત્ય તરત તેને સમજી જાય છે કે તે સત્ય તેને કહી રહ્યું છે કે જા, હું તારાથી નથી ડરતો, તારે થાય તે કર, તું બહુ બહુ તો મને મરાવી શકીશ પણ તારી તાકાત નથી કે તું મને બદલાવી શકે. બસ વાર્તા પૂરી. એટલે મિત્રો, સત્ય છે ને એ જબરજસ્ત છે. સત્ય મૂળભૂત અંદરથી અંદરૂલી તાકાત હોય છે એમને, અને એને કોઈ તલવારની, ભાલાની, ફોજની, દેખાવની, પ્રપંચની, ષડયંત્રની કંઈ જરૂર નથી. સત્ય સહજ હોવું જોઈએ. સત્યની અંદર, મૂળ સત્યની અંદર જ એવી તાકાત છે કે ખરું વિશુદ્ધ સત્ય હોય, શીલ હોય, ચારિત્ર હોય, પછી જગતમાં કોઈ એનો વાળવાકો ન કરી શકે, એનું કલ્યાણ જ હોય છે. બસ મક્કમ રહેવાનું, અસત્યને કોઈ દી ઝૂકવાનું વસ્તુ છે.